મિત્રો અત્યારના તાજા અને મહત્ત્વના સમાચાર જાણીએ મિત્રો આજના વિડીયોમાં જાણીશું સોનાના ભાવ વધવાને કારણે ખરીદી ઘટી રાજ્યમાં ઈ નોટરી સિસ્ટમ લાગુ થશે અંબાલાલ પટેલની આગાહી પતંગ રશિયાઓ માટે માઠા સમાચાર રાજ્યમાં હાડ થી જાવતી ઠંડી ખેડૂતોની સહાય માટે નવું પોર્ટલ લોન્ચ રાજ્ય સરકાર લાવશે સ્કોલરશીપ હોમ લોન થશે સસ્તી પેટ્રોલ ડીઝલની કિંમતને લઈને કેન્દ્રીય મંત્રીનું મોટું નિવેદન મિત્રો આ તમામ સમાચાર જાણીએ પહેલાં જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા છો અને હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો સૌથી પહેલાં સમાચારની વાત કરીએ તો સોનાના ભાવ ઘટ વધવાને કારણે ખરીદી ઘટી લગ્નની સિઝનમાં સોનાની માંગ વધી જાય છે પરંતુ આ વખતે વિપરીત સ્થિતિ જોવા મળી છે સોનાના ભાવ વધવાને કારણે ખરીદીમાં ઘટાડો થયો છે સોનાની ખરીદીમાં પચીસ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે દસ ગ્રામ સોનાની કિંમત ત્રેસઠ હજાર પાંચસો રૂપિયા પર પહોંચી ગઈ છે નિષ્ણાતો અનુસાર સોનાના આ ભાવ થોડા વર્ષો સુધી ઊંચા રહેશે પણ તે ઘટીને રૂપિયા એકસઠ હજાર થાય તો ખરીદી વધી શકે છે ત્યારબાદના સમાચાર જાણીએ તો રાજ્યમાં ઈ નોટરી સિસ્ટમ લાગુ થશે ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય બનશે જેમાં ઈ નોટરી સિસ્ટમ લાગુ કરાશે એટલે કે ભાડા કરાર હોય નોટરી કે પછી દસ્તાવેજ હોય તે ઓનલાઈન થઈ શકશે ગુજરાત સરકારના આઈટી વિભાગ અને બુક્સના ફાઉન્ડર આશીષ જૈન વચ્ચે એમઓયુ થયા છે જેમાં પંચોતેર કરોડના ખર્ચે ગાંધીનગરમાં ડિજિટલ નોટરાઈઝેશન સિસ્ટમનો વિકાસ થશે પહેલાં ફિઝિકલ કામગીરીમાં દસ્તાવેજમાં તારીખ બદલવાની કે ખોટું થવાની શક્યતાઓ હતી જે હવે ઓનલાઈન થયા બાદ નહીં થઈ શકે ત્યારબાદના સમાચાર જાણીએ તો અંબાલાલ પટેલની આગાહી રાજ્યમાં ફરી માવઠાનું સંકટ સર્જાયું છે ત્યારે સાતથી દસ જાન્યુઆરી સુધી વરસાદ પડી શકે છે અંબાલાલ પટેલની આગાહી મુજબ આઠ નવ અને દસ જાન્યુઆરીના રોજ ગુજરાતના ઘણા વિસ્તારમાં માવઠું થઈ શકે છે આ પછી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે અને તાપમાન ઘટશે હવામાન વિભાગે પણ જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આગામી સપ્તાહે કમોસમી વરસાદ થઈ શકે છે જેથી પતંગ રસિયાઓમાં ચિંતા છવાય છે ત્યારબાદના સમાચાર જાણીએ તો રાજ્યમાં હાલ હાડથી જાવતી ઠંડી પડી રહી છે સમગ્ર ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઠંડીમાં વધારો થયો છે જેની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે રાજ્યમાં ઠંડીનો પારો ગગડ્યો છે ઉત્તર ભારતના રાજ્યોમાં ઠંડીના કારણે લોકોનું ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે ઉપરાંત આગામી દિવસોમાં વરસાદ પડવાની આગાહી પણ હવામાન વિભાગે કરી છે જેને પગલે રાજ્ય સહિત ઉત્તર ભારતમાં ઠંડીમાં વધારો થશે ત્યાર પછીના સમાચાર જાણીએ તો ખેડૂતોની સહાય માટે નવું પોર્ટલ લોન્ચ ખેડૂતોની મદદ માટે કેન્દ્ર સરકારે એક પોર્ટલ લોન્ચ કર્યું છે દેશને કઠોળ બાબતે આત્મનિર્ભર બનાવવા આ પગલું લેવામાં આવ્યું છે અમિત શાહે આ વિકસિત વેબ પોર્ટલ લોન્ચ કરતા કહ્યું કે ખેડૂતો તેમની પેદાશો સીધી નાફેડ અને એનસીસી એનસીસીએફને વેચી શકે છે આ પ્લેટફોર્મ દ્વારા તુવેર દાળના વેચાણ માટે ચૂકવણી માટે પચીસ ખેડૂતોને અડસઠ લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે આ વ્યવહાર ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી માધ્યમ દ્વારા કરવામાં આવ્યો હતો ત્યારબાદના સમાચાર જાણીએ તો રાજ્ય સરકાર લાવશે સ્કોલરશિપ ગુજરાત સરકાર વર્ષ બે હજાર ચોવીસ પચીસના બજેટમાં નવી સ્કોલરશિપ યોજના લાવવાનું વિચારી રહી છે ધોરણ દસ બાદ રાજ્યના વિદ્યાર્થીઓ વધુને વધુ પ્રમાણમાં વિજ્ઞાન પુરવાહમાં દાખલ થાય તે માટે સ્કોલરશિપની જાહેરાત થઈ શકે છે કેન્દ્રીય શિક્ષણ વિભાગના રિપોર્ટ મુજબ ગુજરાતમાં ધોરણ દસ બાદ અઢાર ટકા વિદ્યાર્થીઓ જ વિજ્ઞાન પુરવાહમાં જોડાય છે દક્ષિણ ભારતમાં ધોરણ દસ બાદ સાઠથી સિત્તેર ટકા વિદ્યાર્થીઓ સાયન્સમાં અભ્યાસ કરવાનું પસંદ કરે છે આમ વિદ્યાર્થીઓ ધોરણ દસ બાદ વિજ્ઞાન પ્રવોમાં જોડાય તે માટે રાજ્ય સરકાર સ્કોલરશીપ યોજના લાવી શકે છે ત્યારબાદના સમાચાર તો હોમ લોન થશે સસ્તી નવું વર્ષ તમારા માટે ખુશીના સમાચાર લઈને આવ્યું છે હોમ લોનના વ્યાજ દરમાં ઝીરો પોઈન્ટ પાંચ ટકાથી એક પોઈન્ટ પચીસ ટકા ઘટાડો થવાની શક્યતા છે વધતા જતા વૈશ્વિક ફુગાવાના કારણે આરબીઆઈએ મે બે હજાર બાવીસથી થી ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસ સુધી રેપો રેટમાં સતત વધારો કર્યો છે જેના કારણે તમામ લોનના વ્યાજમાં વધારો થયો હતો પરંતુ સેન્ટ્રલ બેન્કનું દર યથાવત હતું તેથી બેંકની આગામી મોનેટરી કમિટીની બેઠકમાં વ્યાજ દરમાં ઘટાડો કરવાનો નિર્ણય થઈ શકે છે ત્યાર પછીના આ સમાચાર જાણીએ તો પેટ્રોલ ડીઝલની કિંમતને લઈને કેન્દ્રીય મંત્રીનું મોટું નિવેદન ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાને કારણે પેટ્રોલની છૂટક કિંમતમાં દસ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમતમાં છ રૂપિયા પ્રતિ લીટર સુધીનો ઘટાડો થઈ શકે છે હવે પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડાના સમાચારને અફવા ગણાવી છે તેમણે કહ્યું કે સરકારે હજુ સુધી ઈંધણના ભાવમાં ઘટાડા અંગે સરકારી ઓઇલ કંપનીઓ સાથે કોઈ વાતચીત કરી નથી આમ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટશે તે માત્રને માત્ર અફવા છે કેન્દ્રીય મંત્રી પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ ડીઝલના ભાવમાં ઘટાડાના સમાચારને અફવા ગણાવી છે